जो किया था खास करके मैंने तुमने व्याख्या वाली लिखवा की थी बाकी रूप में लेकिन तुम क्या बीजी बार आना पच्चीस जो आवश्यक चैप्टर नंबर बार वर्तुळ संबंधित क्षेत्र पर तो इमान हूँ पाचा वाचन जी आने जीवा ने व्यास ठीक है समझवा लो मतलब नहीं એટલે એ બધી વ્યાખ્યાઓ તમારે શું કરવાનું લખી લેવાની છે કોઈ લાગો હોય હજી નો લખી હોય તો પહેલા એ લખી લેજો અને પછી આગળના લેક્ચરમાં જે કે આપણે 10.1 ભણી એ તમારે લખવાનું રહેશે રેડી ને એ બધી વ્યાખ્યાઓ બાકી થઈ ગઈ કોને કહેવાય છે જીવા ત્રિજ્યા અને અગત્યનું જે આપણે નવું ભણ્યા હતા વર્તુળનો સ્પર્શક તો સ્પર્શકમાં અને છેલ્લી નંબર શું ફેર યાદ છે ને હવે આગળના જે લેક્ચર હતું તમારે એમાં શું જોયું હતું તો એમાં જોયું હતું કે કોને स्पर्शे तो जो छेदू मैंने स्पर्शो मैं तुमने तेरे कीधु तो अलग अलग थी जाए छेदू एटले सॉरी इंटरसेक्ट इंटरसेक्ट એટલે બે રેખા છેદે આ રીતના પસાર થઈ જતી હોય તો આને આપણે છેદી પણ આ રીતના આમ પસાર ન થતી હોય તો એવી રીતના નથી હોય તો સ્વાભાવિક છે કે આ બેનો અમારો ફેર છે બરાબર અને ટચ કર્યું કે સ્પર્શ સ્પર્શે છે અને આને છેદે છે તો આપણે સ્પર્શકમાં શું જોયું તો કે વર્તુળ હોય ને એને આપણે એક બિંદુમાંથી આવી રીતના દોરવું હોય સ્પર્શ તો આને રેખાને શું કહેશું રેખા છે તમને સ્પર્શક શું છે તો એક જ બિંદુમાં છે કે એની રેખા છે બીજું વર્તુળને એક બિંદુએ માત્ર એક અને એક જ સ્પર્શક મળે એક જ બિંદુ હોય આ બિંદુએ ડાયરેક્ટ મળે પછી બીજા બિંદુએ બીજું મળે ત્રીજા બિંદુએ ત્રીજું મળે તો પ્રશ્ન એ થાય કે કેટલા દોરી શકે કેટલા સ્પર્શક દોરી શકે કોઈ પણ વર્તુળને વધુમાં વધુ મહત્તમ કેટલા સ્પર્શક દોરી શકે કેટલા દોરી શકે ગણોજી તો કે 90 નો હોય 90 નો હોય
આ બે સમાંતર રેખાઓ છે, આ બે સમાંતર રેખાઓ છે, આ
આગળ જુઓ. હવે આગળ
দিয়ে রেখা দিবি, রেখা দৌড় দিবি, রেখা ধরে আসতে দিবি, কিন্তু মা ভাই বুঝে রেখা ধরে চলে, রেখা হয়ে নেই, রেখা না মাত্রই হবে, রেখা না লম্বা হিসেবে বরাবর। তাহলে কেন্দ্র ও মাঝে প্রসার থাকি রেখা নে, আর ও মাঝে প্রসার থাকি রেখা কে আছে, তো কে কিউ বিন্দু মা জো ও কিউ বরাবর পাচ্ছে, যখন তো বিন্দু নি লম্বাই সমান আছে, দেখাই দিও। আমি বেলা বেলা তো বলেছি যে তুমি বিনা দা লাস্ট লেকচার মা এ প্রমাণ 10 পয়েন্টে সু কে তো 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 বিয়াজ করে লিয়ে বর্তন না কেন্দ্র মা কি জোনি ত্রিজ্যা, বর্তন না কেন্দ্র মা কি জোনি ত্রিজ্যা, বর্তন না কেন্দ্র মা কি জোনি ত্রিজ্যা, কেন্দ্র মা কি জোনি সু সে তো নে কেন্দ্র মা তো তো ত্রিজ্যা কেবে না তো জীবন তো আগে সু কে দাদা তো স্পর্শ বিন্দু মা কি জোনি ত্রিজ্যা হামেশা কেবি হই তো কে ইস পর সপ্তে লং হই বরাবর আমার জো হই गणतरी Gracias.
સુધી દૂધ ઓન કીધું, પી ગયું કીધું છે ને, તો વર્તુળ કાઢવું પડે. 119 તો આવી માન્ય સંખ્યા, એના કઈ ભાગ પડે નહીં, તો શું કરવું પડે? તો કઈ નહીં, આપણે શું કરશું, વર્ગમૂળ થી સાથે કાઢી લો, પી ક્યુ દેખ થઈ ગઈ, અહીં જાય વર્ગમૂળની નિશાની, એટલે કે જેનું વર્ગમૂળ નો નીકળતો એના માટે આપણે શું કરશું, વર્ગમૂળ ની સંખ્યા છે ધારો કે 7 છે, 7 નું વર્ગમૂળ કાઢવાનું હોય તો આપણે શું કરીએ, રૂટ 7 અવિભાજ્ય સંખ્યા છે, આ કેમ કરતા નથી, વર્ગમૂળ નીકળતો નથી તો શું કરો, ઠીક છે? એટલે આવો ઓપ્શન તમને આપેલો હશે કદાચ 12, 13, 8, 5 અને 19 ડી ઓપ્શન બી આવશે, એ આપણો જવાબ છે. 119 સેન્ટીમીટર, બરાબર, સેન્ટીમીટરમાં બધા માપ આપ્યા હતા એટલે આનું માપ પણ થઈ ગયું સેન્ટીમીટર. રેડી છે ને, દાખલો થયેલો ભાઈ થોડો છોડો હોય છે એ તો ઉતાવળે જાય, પણ કેવી રીતે એનો ઉપયોગ કરવો અને કેમ મૂકવો, શું કામ મૂકવો, તો કે ભાઈ સ્પર્શક છે એને સ્પર્શકમાંથી ત્રિજ્યા દોરીને એ હંમેશા સ્પર્શક સાથે લંબ હોય, કાટખૂણો બનાવે અને આપણે વર્તુળની બહાર એક બિંદુ હોય તો 12 સેન્ટીમીટર જે લંબાઈ હતી ઓક્યુની, એટલે કાટખૂણો જેવો ઓપે ક્યુ હોય તો એમાં શું થયું, તો તમે 10.1 અનુસાર ઓપે લંબ પી ક્યુ ખૂણો પી કાટખૂણો છે, બરાબર, ઓપે લંબ પી ક્યુ લખતા લગા છે, એટલે ઓપે એ ત્રિજ્યા જો આવો તો બરાબર નહીં, પછી આ પી ક્યુ એટલે કે નીચે જે પાયો હોય એ પી ક્યુ, રેડી? થોડીક મને તો ભૂલ વાળી લાગે છે, કેમ કે મેં કીધું જમી જોયું લખવાની રીત અલગ અલગ છે અને થોડીક કન્ફ્યુઝિંગ પણ છે કે શું લખ્યું છે, તમારે રેખા
गुरु को कहने के बाद मन बाद खाई चलो अच्छी रेखा पे जीव ए वर्ड तो नहीं छे नहीं आज तू छे रेखा पे जीव ए वर्ड तो नहीं चिंता छे चल बीजो तो के भैया पे स्पर्श करने में नॉइज तो ए भी रेखा ए भी ए वर्ड तो नो स्पर्श छे समांतर कौन से कि जे आपकी सरल थी कौन सरल देखी थी એટલે કે તમને ખબર હોવી જોઈએ પહેલી શરત એટલે પહેલી રેખા સ્પર્શક બીજી શરત બીજી રેખા છેદિકા અને ત્રીજી એવી રેખા ત્રીજી શરત શું હતી કે જે વર્તુળની બહાર આવેલી હોય બરાબર એટલે કોઈ કે જે વર્તુળ છે એની બહાર રેખા એ આવેલી છે થઈ ગયું આ રેખા એના ઉપર તમે બીજું દેખ્યું એ વર્તુળની છેદિકા છે તો એ કે વર્તુળની છેદિકા થઈ ગયું રેડી એબી એ વર્તુળનો સ્પર્શક થઈ ગયો આમ એબી અને પી એ વર્તુળની બહાર આવેલી રેખા એલ ને સમાંતર કોણ છે એટલે આ જે કિવાલનો ચાર બને છે સાવસેલું છે અને એમાં જે આપણે એબી છે તો મેં વાંચી હું તે વાંચી છે ને કેમ કે તમને કદાચ દાખલો સમજાઈ ગયો રકમ સમજાઈ ગયો ઈ વાંચી તો બધું ભૂલ રહી છે એવું રહી ગયું તો મને થોડું કન્ફ્યુઝન આવ્યું છે અને મને તો ભૂલ લાગે છે હોય કે નહીં ખબર પણ મને લાગે છે કામ છે તમને તમે બીજી જગ્યાએ કે અપેક્ષિતમાં કે નવમીમાં કદાચ જોતા હોય તો નો હોય તો કઈ જોઈ લેજો આ રકમ છે તો તમારે થોડી ફેરવેલી છે બરાબર મેં બીજી જગ્યાએ એટલે કીધું બીજી જગ્યાએ તમને કહેવાની જરૂર નથી ચિંતા કરો ચાલો પછી હવે આવે છે સમતલના કોઈ એક બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા ઈ જ પેજ ઉપર ઈ જ એટલે કે 180માં પેજ ઉપર શું છે જો વિકલ્પ શું કહેવાનું છે તો વિકલ્પ
વર્તુળના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક મળે જે જમ જાય છે સનાતન સત્ય છે બરાબર વર્તુળ પરના બિંદુ વર્તુળની અંદર નહીં વર્તુળ પરના બિંદુ વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે બરાબર મળીને